સુરતના કતરગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની એક મોટી બેદરકારી હાલ સામે આવી રહી છે જેમાં હોસ્પિટલમાં સારવાર માટે આવેલી બે વર્ષની જીવિત બાળકીને તબીબે બ્રેન્ડેડ લખી સ્વિમેર હોસ્પિટલમાં રીફર કરી હતી પરંતુ પરિવાર બાળકીને લઈ સિવિલ હોસ્પિટલમાં જતા આજે બાળકીનું અડધો કલાકની અંદર જ મોત પછ્યું હતું સુરતના કતરગામ ખાતે આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા અરવિંદભાઈ પાંડવની બે વર્ષની પુત્રી આર્મી ગત ઓગણીસ ડિસેમ્બરના રોજ દાદર પરથી પડી ગઈ હતી જેથી આર્મી ગંભીર રીતે ઘવાતા તેને કિરિણ હોસ્પિટલમાં સારવારથી લઈ ગયા હતા જોકે બાળકીની તબિયત વધુ લથડતા તબીબોએ તેને હોસ્પિટલમાં દાખલ કરવાનું જણાવ્યું હતું પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તબીબોએ બાળકીને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયું હતું જોકે એ કેસ પેપર કેનેડામાં ડિસ્ચાર્જ લખીને રીફર કરી દીધી હતી પરંતુ પરિવારના સભ્યો તેને સિવિલ લઈ આવ્યા હતા અડધા કલાકની અંદર બાળકીનું મોત નીપજ્યું હતું બાળકીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે મારી દીકરી દાદર પરથી પડી જતા કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સીટી સ્કેન કર્યા બાદ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું અને આઈસીયુમાં દાખલ કરવી પડશે અને ખર્ચ વધુ થશે જેથી તેઓની પરિસ્થિતિ એટલી સારી ન હોવાને કારણે તેને સ્પીમેર હોસ્પિટલમાં રિફર કરી હતી પરંતુ તેઓ સિવિલ લઈ ગયા હતા જોકે કેસ પેપર બ્રેન્ડેડ લખ્યું હતું પરંતુ કિરણ હોસ્પિટલના તબીબોએ તેઓને આ મામલે કોઈપણ પ્રકારની જાણકારી નહોતી કિરણ હોસ્પિટલના ડોક્ટરના પ્રમાણે બાળકીને લઈને ખૂબ જ હતી પીપીઆર અને ત્રણ વખત શોક પણ આપ્યા બાદ બાળકીને રિવાઇવ કરવામાં આવી હતી બાકી દાખલ કરવાની જરૂર નહોતી પરંતુ પરિવાર આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે રજા માંગતા હતા જેથી બાળકીને એસમી રિફર કરવામાં આવી હતી